हेलो फ्रेंड्स, हाउ आर यू? आई होप यू ऑल आर फाइन। आज आप एलपीएस ग्रुप ऑफ एज्युकेशन वती धोरण 7 इंग्लिश विषय विषे बात करीशुं। इंग्लिश में आप सौ प्रथम जोयू के भाई पाठ जोयो, एटले के पहला जे स्टोरी हती ते जोई, तेना पछी आपणे एटले के सौ प्रथम पोएम जोई, पछी एक्टिविटी 1, 2, हवे एक्टिविटी 3 जोवानी छे। तो सौ प्रथम आपणे एक्टिविटी 3 स्टार्ट करता पहला तेमां लख्युं छे रीड दीस वर्ड्स, एटले के शब्दों वाँचवाना छे। हट एटले के झूपड़ी, कॉट एटले पकड़ेलू, हस्बंड एटले पति, ड्रॉप एटले मूकेलू, एंग्री एटले गुस्से, सिल्वर एटले चांदी, एन्जॉयड एटले आनंदी, आनंद करेलो, यस्टरडे एटले गईकाल। आ बधा शब्दों आपणे जोयुं हतुं के भाई आ पाठमां आपणे ભૂતકાળના શબ્દો વિશે ભણવાનું છે। શેના વિશે ભણવાનું? ભૂતકાળના। તો મેં તમને ઘણા બધા શબ્દો તમને સમજાવેલા છે ઓલરેડી, આપણે ગયા લેક્ચરમાં ભણેલા છે, એટલા માટે અહીંયા સ્ક્રીન પર તમને જે દેખાય છે તેને હવે તમને હું એક વાર્તા બતાવીશ। તે મેથી પકોડા નામની વાર્તા છે। આ મેથી પકોડામાંથી તમારે ઉપર આપેલા જે શબ્દો છે તે શબ્દો ગોતવાના છે કે તેનો ઉપયોગ કઈ રીતે અને શા માટે થયો છે, તેનું ગુજરાતી શું થાય। તો આ મેથી પકોડા સ્ટોરી આપણે જોઈએ, તો ચલો આપણે તેને એન્જોય કરીએ। સૌપ્રથમ તો મેં આ કવિતા, આ વાર્તા મારે તમને કહેવાની હોય પણ આપણે તેને ડિજિટલ ફોર્મ દ્વારા એનિમેશન સાથે આપણે તે વિડીયોને નિહાળીએ તો વધારે આપણને મજા આવે અને સમજાશે। તો સૌપ્રથમ આ વિડીયો તમે જુઓ। કંજુસ મલ વોઝ રિચ બટ હી વોઝ માઇઝર। હી સ્પેન્ટ વેરી લિટલ મની। હી એટ વેરી ચીપ ફૂડ। હિઝ વોચમેન લિવ્ડ ઇન અ હટ નિયર હિઝ ગેટ। The watchman liked methi pakoda. So his wife made methi pakoda every day. One day the miser passed by the hut. He caught the smell of methi pakoda. He liked it very much. I smelled something good. What is it? It is methi pakoda. Please cook it every day. I like its smell. So the watchman and his wife made it every day. One day, they went to Kanjus Mal and said, Sir, you like the smell of methi pakoda? So, we cook it every day. But methi pakoda is not cheap. We spend a lot of money on oil and besan. Kanjus Mal went inside and shut the door. He took some silver coins and dropped them one by one on the floor. Then the miser came out and said, Did you hear the sound of the silver coins? Yes, sir, we did. Did you enjoy it? Yes, sir, very much. The miser said, I enjoyed the smell of your methi pakoda. You enjoyed the sound of my money. I will not ask you to give me methi pakoda. And you don't ask for my money. That is a deal. Now go away and prepare methi pakoda. Hello vidyarthi mitro, video tame joyo chhe, tamne khabar chhe ke bhai aa video ma apanne ghano badhu janva milyu, karan ke ek જે વ્યક્તિ હતો કંજુસલાલ, આ કંજુસલાલ જે છે તે ખૂબ જ કંજુસ હતો, એટલે કે તે કંજુસાઈ ખૂબ જ કરતો હતો અને તે ખાવા પીવાનું પણ સસ્તું હોય તેવું જ ખાતો હતો। આપણે જોયું કે ભાઈ તેનો જે વોચમેન હતો તેના ઘરે મેથી પકોડા બનાવે તો એની સ્મેલ એ જેનો કંજુસલાલ હતી તેને ગમતી હતી, એટલે એમ કે તમે ડેઈલી મેથી પકોડા બનાવો, મને તેની સ્મેલ બહુ ગમે છે। તો ડેઈલી તે સ્મેલ લે છે, એટલે એની પત્ની તેને કહે છે કે ભાઈ આપણે ડેઈલી મેથી પકોડા કરીશું તો તે તો ખૂબ જ મોંઘા થાય છે,
અને આપણે ખર્ચો વધી જાય. તો એટલા માટે એમ કે છે કે આપણે કંજુસલાલને કંજુસમલને કહીએ કે આપણને પૈસા આપે, કારણ કે આપણે આ ડેઈલી બનાવતા હતા. એટલે કંજુસમલ પણ એવો કંજુસ હતો કે તે ઘરમાં જાય છે અને સિક્કાનો અવાજ કરે છે, અને બહાર ઉભેલા વોચમેનને પૂછે છે કે તને સિક્કાનો અવાજ આવ્યો? હતી કે હા. હતી કે તે એનો આનંદ લીધો? હતી કે હા. તો માત્ર મેં તારી મેથી પકોડાની સ્મેલ લીધી હતી અને તે મારા પૈસાનો અવાજ સાંભળીને મજા કરી, તો હવે આપણો હિસાબ બરાબર. તો અહીંયા આપણને આવું બધું જાણવા મળ્યું. તો હવે તમારે સમજવાનું છે કે ઉપર જે શબ્દો મેં તમને પહેલાં કીધા હતા એ શબ્દો તમારે રિવિઝન એટલે કે પાઠ્યપુસ્તકમાં રિવિઝન આપેલું છે તેમાં તે વાર્તા આપેલી છે, તો તેમાંથી તમારે આ શબ્દો ગોતવાના છે અને તેની ઉપર ચોકડીની નીચેની મારવાની છે. ઓકે, તો આ થયું આપણું લેસન. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી 4. સોહનને તેના જીવનની બનતી ઘટનાઓના ચિત્ર દોરવાનો શોખ છે, તો તેણે દોરેલા ચિત્રો અને તેને તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. સૌપ્રથમ તો આપણે તેની ડાયરી વાંચવાની છે. કોઈની ડાયરી વંચાય નહીં, પણ અહીંયા વાંચવાની થાય છે. ઓકે, 6/1/2012 ફ્રાઈડે, એટલે કે શુક્રવાર હતો. 6/1/2012 શુક્રવાર. ઇટ વોઝ 6 January 2012, એટલે કે આ 6 January 2012 દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે, એટલે કે તે કોનો બર્થડે હતો? તો કે સોહનનો બર્થડે હતો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી, એટલે કે મારા પપ્પા મારા માટે સાયકલ ખરીદીને લાવ્યા હતા. જો અહીંયા બાય એટલે ખરીદવું, બોટ એટલે ખરીદેલું હતું. ભૂતકાળની વાત થાય છે, આખી વાત શેમાં થાય છે? ભૂતકાળમાં. તો બાયનું થશે બોટ, આપણે આ ભણી ગયેલા છીએ. તો આખી વાત ભૂતકાળમાં છે, એટલા માટે બાયનું થશે બોટ. બાય એટલે ખરીદવું, બી યુ વાય એટલે ખરીદવું, જ્યારે બોટ બી ઓ યુ જી એચ ટી એટલે કે ખરીદેલું હતું. તો અહીંયા આપણે આ જોયું. બીજું પેજ કાઢીએ. 11/2012 સેટરડે, એટલે કે શનિવાર. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ. આઈ ટુક, ટેકનું ભૂતકાળનું રૂપ થશે ટુક. તો આઈ ટેક પાર્ટ ઇન બાઇસિકલ રેસ, એટલે કે મેં સાયકલની રેસમાં ભાગ લીધો હતો. શેમાં ભાગ લીધો હતો? સાયકલની રેસમાં. તો એમ કે છે કે આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ, તો ટેકનું થશે ટુક, ભાગ લીધો હતો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ, મેં બીજું સ્થાન મેળવ્યું હતું, બીજો પ્રાઇઝ મેળવ્યો હતો, મને બીજું ઇનામ મળ્યું. વોન, વિનનું આવશે વોન, ડબલ્યુ આઈ એન એટલે વિન, એનું આવશે ડબલ્યુ ઓ એન એટલે વોન. પછી આવે આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી, મેં આ પણ હું શીખ્યો હતો અથવા તો આ પણ હું જીત્યો હતો, એટલે કે ટ્રોફી પણ હું જીત્યો હતો. તો વિનનું થશે વન, જીત્યો હતો, ભૂતકાળનું રૂપ આપી દીધેલું છે. તો હવે જોઈએ 4/5/2012 ફ્રાઈડે શુક્રવાર. લુક એટ ધીસ પિક્ચર, એટલે કે આ પિક્ચર તરફ જુઓ, અહીંયા જુઓ તમે શું દેખાય છે. ધીસ ઇઝ SHG હોસ્પિટલ, આ SHG નામની હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ, એટલે કે મારું એક્સિડન્ટ થયેલું હતું. હેવનું હેડ થશે. અહીંયા તમે ખાસ જોજો કે આ આખી વાત છે તે ભૂતકાળમાં થાય છે, તો ભૂતકાળના રૂપોનો કઈ રીતે ઉપયોગ કર્યો છે તે આપણે સમજવાનું છે. આઈ વોઝ ઇન ધી હોસ્પિટલ ફોર 3 days. આઈ વોઝ આવે છે, ઇઝ નથી આવતું. તો વોઝ એટલે ભૂતકાળ માટે વોઝનો ઉપયોગ થાય છે. તો આઈ વોઝ ઇન હોસ્પિટલ અબાઉટ 3 days, સોરી. તો 3 દિવસ માટે હું હોસ્પિટલમાં રહ્યો હતો. તો અહીંયા આપણે આખી વાત શેમાં કરી? તો કે ભૂતકાળમાં, એટલા માટે ભૂતકાળના રૂપનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી પાંચ. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળી તેનું મૂક વાંચન કરો. આપણે તેનું વાંચવાનું છે અને તમે મારી સાથે સાથે વાંચતા જશો. ઓકે, સ્માઇલ ઇન ધી મિરર. સ્માઇલ ઇન ધી મિરર એટલે કે કાચમાં, અરીસામાં સ્મિત, અરીસાની સામે સ્મિત. ઇટ વોઝ 11th April 2011.
इट वॉज तेजस्विनी 12th बर्थडे એટલે કે આ 11 એપ્રિલ 2011 તે તેજસ્વિની નામની છોકરી છે તેનો 12મો બર્થડે હતો. ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ, એટલે કે તેના પપ્પાએ ગિફ્ટેડ આવશે ગિફ્ટેડ એટલે ભેટમાં આપી હતી હર બ્યુટિફુલ બાઇસિકલ, એટલે કે એક સુંદર સાયકલ તેને ભેટમાં આપી હતી. ઇટ વોઝ અ યુનિક બાઇસિકલ, એટલે કે તે ખૂબ જ નવીન બાઈક હતી. તો આપણે અહીંયા સુધી રાખીએ, આવતીકાલે પછી તેને અલગ આગળ જોશું, ત્યાં સુધી તમારે વાંચીને આવવાનું થશે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીશું.